નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ YouTube ચેનલ ટ્રિક ગુજરાતી પર। તો મિત્રો, રાજ્ય સરકાર દ્વારા ખેડૂત લક્ષી એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવેલ છે। તો આજના આ વિડીયોમાં આપણે જે ખેડૂત લક્ષી નિર્ણય કરવામાં આવેલ છે તેના વિશે માહિતી મેળવીશું। તે પહેલાં જો આપણી આ YouTube ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ અવનવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય। તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક। તો મિત્રો, રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી છે અને આ જાહેરાત અંગે માન્ય કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ દ્વારા તેને એનાઉન્સમેન્ટ કરવામાં આવી છે અને તે અંગે નોંધણીની તારીખ પણ જાહેર કરવામાં આવી છે। તો સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય। તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી જોતા જઈએ। તો મિત્રો, તમે આ ન્યૂઝપેપરનું કટિંગ જોઈ શકો છો કે 21મીથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરાશે। પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 7275 ભાવે આ ખરીદી કરાશે અને ખેડૂતોએ નોંધણી માટે મોબાઈલ નંબર ફરજિયાત આપવાનો રહેશે તેવું કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવેલ છે। તો હવે વિગતવાર માહિતી આપણે જોતા જઈએ। તો મિત્રો, ગુજરાત સરકારે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે અને કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2021-22માં મગ પાક માટે ટેકાના ભાવ રૂપિયા 7275 પ્રતિ ક્વિન્ટલનો નક્કી કરવામાં આવ્યો છે અને આ ભાવે ગુજરાતમાં ખેડૂતો પાસેથી આગામી 21 જુલાઈ 2022 થી ટેકાના ભાવે મગની ખરીદી શરૂ કરવામાં આવશે। તો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી નાફેડ થકી રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત રાજ્ય નોડલ એજન્સી ઇન્ડી એગ્રો કન્સોર્ટિયમ પ્રોડ્યુસર કે લિમિટેડ FPO મારફત કરવામાં આવશે। તો આમ મિત્રો, જે એગ્રો એજન્સી છે તે નોડલ એજન્સી દ્વારા આ ખરીદી કરવામાં આવશે અને ઉનાળુ મગ પાકની ટેકાના ભાવે ખરીદી માટે આગામી 11મી જુલાઈથી 20મી જુલાઈ 2022 દરમિયાન ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે અને ત્યારબાદ 21મી જુલાઈ 2022 થી કેન્દ્ર સરકાર દ્વારા મળેલી મંજૂરીને આધીન ગુજરાતમાં વિવિધ કેન્દ્ર પરથી મગની ખરીદી શરૂ કરવામાં આવશે અને હાલમાં વિવિધ APMC ખાતે મગ પાકનો સરેરાશ બજાર ભાવ નિયત થયેલા ટેકાના ભાવ રૂપિયા 7275 પ્રતિ ક્વિન્ટલ કરતા ઓછો હોય રાજ્યના ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ મગ પાકની ટેકાના ભાવે ખરીદી કરવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવેલ છે। તો આ પ્રમાણે મિત્રો, જે તારીખ 21 જુલાઈથી જે ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી થનાર છે અને તે અંતર્ગત જે ખેડૂતોએ મગનું વેચાણ કરવું હોય તો તારીખ 11મી જુલાઈથી લઈ અને તારીખ 20મી જુલાઈ દરમિયાન ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે। તો હવે આપણે જોઈએ કે નોંધણીની પ્રક્રિયા શું રહેશે અને તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે। તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે ખેડૂતોની નોંધણી ઈ ગ્રામ કેન્દ્ર પરથી VC મારફતે કરાશે। તો અહીંયા જણાવેલ છે કે ખેડૂતોની જે નોંધણી છે તે ઈ ગ્રામ સેન્ટર ખાતેથી VC મારફતે કરવામાં આવશે। તો તેની વિગતમાં આપણે જોઈએ કે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોની નોંધણી ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્ર પરથી VC મારફતે કરવામાં આવશે અને નોંધણી માટે ખેડૂતોને કોઈ ચાર્જ કે રકમ ચૂકવવાની રહેશે નહીં। નોંધણી માટે ખેડૂતોએ જરૂરી દસ્તાવેજ જેવા કે આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂના નંબર 7ની નકલ, ઉનાળુ વર્ષ 2021-22માં મગના વાવેતર અંગે ગામ નમૂના નંબર 12માં પાકની નોંધ અથવા તો પાકની વાવણી અંગેનો તલાટીનો દાખલો। તો આમ જો તમારા 12 નંબરમાં પાકની નોંધણીમાં મગનું નોંધણી થઈ ગઈ હોય તો તમારે 12 નંબર રજૂ કરવાનો રહેશે અને નોંધણી ન થઈ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીનો દાખલો રજૂ કરવાનો રહેશે। આ ઉપરાંત મિત્રો, બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ કરેલ ચેકની નકલ ખેડૂતે આ સાથે આપવાની રહેશે। તો આમ આટલા ડોક્યુમેન્ટ સાથે તમે ઈ ગ્રામ સેન્ટર ખાતે મુલાકાત લેશો તો ત્યાં તમારી નોંધણી કરી આપવામાં આવશે। આ ઉપરાંત નોંધણી OTP આધારિત હોવાથી નોંધણી માટે મોબાઈલ નંબર ફરજિયાત આપવાનો રહેશે, કોઈપણ સંજોગોમાં ઓફલાઈન નોંધણી કરી શકાશે નહીં। તો આમ મિત્રો, જે નોંધણીની પ્રક્રિયા છે તે આખી આખી ઓનલાઈન કરવામાં આવનાર છે અને તે તમારા ઈ ગ્રામ સેન્ટર ખાતેથી VC મારફતે કરી આપવામાં આવશે।
તો મિત્રો આ પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા જે ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી માટે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવેલ છે. તો આશા રાખું કે જે આ ટેકાના ભાવે મગની ખરીદી અંગેનો નિર્ણય છે તે અંગે સંપૂર્ણ માહિતી તમને મળી ગઈ હશે. આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો. અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે. તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.